ધન્યવાદ અધ્યક્ષશ્રી. હું ગુજરાતમાંથી આવું છું, પહેલી વાર બોલવાનો મોકો મળ્યો છે એટલે હું ગુજરાતીમાં બોલવા માંગુ છું. માન્ય અધ્યક્ષશ્રી, જે સમુદાય વિશે મને બોલવાનો મોકો મળ્યો છે એ સમુદાયને અગાઉની સરકારો. મેડમ, ઇફ યુ આર speaking in Gujarati, earlier notice has to be given so that it can be translated. Otherwise, nobody will, you will not get the translation. Other members will not get the benefit of it. Sir, yesterday is the given. Given already? Yes, I have given, sir. Then. You can start. Yes. Sir, જે સમુદાયમાંથી હું આવું છું અને જે સમુદાય ઉપર આજે મને બોલવાનો મોકો મળ્યો છે, માન્ય અધ્યક્ષશ્રી, મારે દુઃખ સાથે કહેવું છે, વર્ષો સુધી કોંગ્રેસે રાજ કર્યું અને અમારા સમાજને મત લેવાનું કામ કર્યું, ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કર્યું, પણ આજે મારે ગર્વ સાથે આ સદનની અંદર કહેવું છે, દેશની અંદર સ્વર્ગસ્થ અટલજીની સરકાર આવી અને એ વખતે અમારા સમાજ માટે વિકાસના બી વવાયા અને આજે માન્ય મોદીજીના સરકારમાં એ વટ વૃક્ષ બનીને સમગ્ર આદિવાસી સમાજ માટે ચારે કોર વિકાસના ફળ અમે ચાખી રહ્યા છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અધ્યક્ષશ્રી, મારા સામે પક્ષથી ઘણા લોકો, લડને લોકો બજેટની વાત કરતા હતા. અમારા ગુજરાતમાંથી આવતા માન્ય મેમ્બર રાઠોજી અત્યારે ઉપસ્થિત નથી, ફૂલોદેવી પણ અહીંયા ઉપસ્થિત નથી, ઘણા મિત્રોએ બજેટ વિશે વાત કરી. માન્ય અધ્યક્ષશ્રી, મારે દુઃખ સાથે આપને જણાવું છે, દેશ આઝાદ થયો 1950માં અને 1998માં સ્વર્ગસ્થ અટલજીની સરકાર આવી અને આદિવાસી કેન્દ્રલાય બને. માન્ય અધ્યક્ષશ્રી, મિત્રો, 48 વર્ષ સુધી સમગ્ર દેશનો આદિવાસી સમાજ રાહ જોતો રહ્યો કે અમારા માટે મંત્રી આવે, અમારું બજેટ આવે, અમારો વિકાસ થાય, પણ દુઃખ સાથે મારે કહેવું પડે કે કોંગ્રેસના મિત્રોને આદિવાસી સમાજ વિશે બોલવાનો અધિકાર જ નથી. કારણ કે એમણે આદિવાસીઓ માટે ક્યારે કામ કર્યું નથી. અટલજીની સરકાર આવી અને એમણે ગામડાઓને પાકા રસ્તા સાથે જોડવાનું કામ કર્યું, નદીઓને જોડવાનું કામ કર્યું અને અમારા ગુજરાતના પનોતા પુત્ર અને દેશનું સુકાન સંભાળતા ગરીબોના મસીહા મોદીજીએ આજે દેશના આદિવાસીઓને કલ્યાણનું કામ કરવાનું શરૂ કર્યું છે. અને આજે આપણે જોઈએ છે, કોંગ્રેસે જે આદિવાસી મજદૂર બનાવવાનું કામ કર્યું, આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર, અમારા અર્જુનસિંહ મુંડાની સરકાર આદિવાસી ભણી ગણીને પાયલોટ બને. માન્ય અધ્યક્ષશ્રી, આપને મારા ધ્યાન મૂકવું છે, આપણા દેશના વડાપ્રધાન મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એમને કહેલી વાત અક્ષરશઃ આ સદન પર કહેવા માંગુ છું. એમણે કહેલું કે હું જ્યારે હેલિકોપ્ટરમાં જઈને વિસ્તારમાં જાઉં છું ત્યારે ગરીબ આદિવાસી યુવક યુવતીઓ પ્રજા હેલિકોપ્ટરને જોવા આવે છે. ત્યારે આપણા વડાપ્રધાનના શબ્દો હતા, મને પીડા થાય છે, મારે એક દિવસ આદિવાસી દીકરા દીકરીને આ વિમાન ઉડાડતો જોવો છે, એ હું સ્વપ્ન જોઉં છું, એ સ્વપ્નને મારે સાકાર કરવો છે. અને નરેન્દ્ર મોદીએ ગુજરાતની અંદર આદિવાસી દીકરા દીકરી પાયલોટ બને અને એટલા માટે એમને એ રીતે ભણાવવાનું શરૂ કર્યું. અને આજે હું આપને કહું છું, આવનારા દિવસોમાં સમગ્ર દેશની અંદર મારા આદિવાસી સમાજનો વિકાસ થવાનો છે, થઈ રહ્યો છે, એ હું આપને ગૌરવ સાથે કહું છું. એક લેવે રેસિડેન્સીની વાત કરીએ, અહીં મારા બહેનો સામે બેઠા નથી, દીકરીઓ ભણવાનું છોડી દે, દીકરીઓ ભણવાનું કેમ છોડી દે, એનું કોઈએ સંશોધન કર્યું, એની કોઈએ તપાસ કરી, એની કોઈએ ચિંતા કરી? ના. પણ દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને કન્યા કેળવણી રથ લઈને નીકળ્યા. દીકરી ભણે, દીકરીની સમસ્યાઓ કઈ છે, દીકરી શા માટે અડધેથી સ્કૂલ છોડી દે છે,
સામાટે ડ્રોપ આઉટ રેશિયો વધી રહ્યો છે? તો એનું કારણ હતું એક સામાન્ય સ્કૂલમાં શૌચાલય નહોતું. દીકરીને શાળા દરમિયાન શૌચાલય જવું હોય, એમને કોઈ શૌચ ક્રિયા કરવી હોય તો ક્યાં જાય? આ ચિંતા કરીને એમને શૌચાલય. મિત્રો, માન્ય અધ્યક્ષશ્રી, છેવાડાનો માનવી એટલે કોણ? તો એનો જવાબ આવશે આદિવાસી. તો આદિવાસી માટે કોંગ્રેસના વખતમાં કઈ યોજનાઓ? એક પણ યોજનાઓ કોંગ્રેસના મિત્રો હોય તો બતાવે. એમની એક જ યોજના હતી, ઇન્દિરા આવાસ. અને ઇન્દિરા આવાસની કિંમત કેટલી? 9000 થી સ્ટાર્ટ. આજે અમારા દેશના વડાપ્રધાન પ્રત્યેક ગરીબના ઘરમાં શૌચાલય બનાવે છે, અને એ પણ 12000 રૂપિયાનું. ક્યાં આદિવાસી ગરીબની મજાક, ક્યાં આવાસની કિંમત 9000 રૂપિયા, અને ક્યાં શૌચાલયની 12000 કિંમતની. આદિવાસીઓની મજાક કરવાનું, ગરીબોની મજાક કરવાનું કોંગ્રેસે ક્યારે છોડ્યું નથી. અને એટલા માટે કોંગ્રેસ ક્યારે, કોંગ્રેસને ક્યારે આદિવાસી માફ કરવાનો નથી. આજે આપણે જોઈએ જ રોડ રસ્તા. આજે આપણે જોઈએ નરેન્દ્ર મોદી સાહેબની સરકાર, અર્જુનસિંહ મુંડા સાહેબની સરકાર દુર્ગમ વિસ્તારોની અંદર મુખ્ય પ્રવાહની સાથે જોડવા માટે રોપવે માટે વિચારી રહ્યા છે, રોપવે માટે આયોજન કર્યું છે. 8-8 રોપવે બનશે અમારી સરકારમાં, જે આદિવાસી લોકો દુર્ગમ વિસ્તારમાં રહે છે એમને મુખ્ય ધારા સાથે જોડવા જ. અને લગભગ 8 રોપવે 160 કિલોમીટરથી જોડવામાં આવશે. આ કોંગ્રેસના સરકારે ક્યારે એ વિચાર્યું નહોતું? સીમાવર્તી આદિવાસીઓ માટે, સીમાવર્તી લોકો માટે પણ અલગ આયોજન. ગરીબ બાળકો ભણે એના માટે વ્યવસ્થા. આજે મારે માન્ય મંત્રીશ્રીના માધ્યમથી વડાપ્રધાનને અભિનંદન આપવા છે. કોરોનાની મહાકાળ આવ્યો, ગરીબ બાળકોનું ભણવાનું છૂટી ગયું, શાળાઓ બંધ હતી. પૈસાદાર બાળક ઓનલાઈન ભણે, પણ ગરીબ બાળક ક્યાં જાય? અને એને ચિંતા પણ આ બજેટની અંદર અમારી સરકારે કરી છે, ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. 1 TV 1 ચેનલ, અને એના માધ્યમથી જે 12 TV હતા એ TV વધારીને 200 TV દરેક વર્ગની અંદર આપવાનો. એટલું જ નહીં, પણ પ્રત્યેક રાજ્યને પોતાની સ્થાનિક લેંગ્વેજમાં બાળકો ભણાવે એવું આયોજન પણ આ બજેટની અંદર કરવામાં આવે. આ સરકાર અટકી નથી. મોદી સાહેબના શબ્દો મને યાદ આવે છે. મોદી સાહેબ કહેતા હોય છે કે આપણું શરીરનું એક અંગ જો નબળું હોય તો તંદુરસ્ત શરીર ના કહેવાય, પણ સમાજની અંદર જો કોઈ એક અંગ નબળું હોય તો એ સમાજ તંદુરસ્ત નથી કહેવાતો. તો દેશની અંદર પણ કોઈ એક ભાગ નબળો હોય તો એક દેશ કંઈ મજબૂત દેશ, અરે એ સશક્ત દેશ ના ગણાય. અને એટલા માટે મોદી સાહેબે સર્વે કરાવ્યું કે સમગ્ર આપણા દેશની અંદર 1,17,000 આદિવાસી ગામો છે, 12 કરોડથી વધારે આદિવાસી વસ્તી છે, પણ એવા 119 જિલ્લાઓ જે જિલ્લાઓનો વિકાસ થયો નહોતો આજે પણ એ અવિકસિત છે. અને મોટા ભાગે અમારા આદિવાસી સમુદાયના સમાવિષ્ટ જિલ્લાઓ છે. એવા 119 જિલ્લાનો માન્ય મોદી સાહેબે સર્વે કરાવ્યો, અને સર્વે કરાવીને એમની અંદર ખૂટતી ભૌતિક સુવિધાઓ, રોડ રસ્તા પીવાનું પાણી, બીજા વિકસિત જિલ્લાને હરોળમાં લાવવા માટે અલગ બજેટ ફાળવીને કલેક્ટરશ્રીના હવાલે મૂકીને એ જિલ્લાઓ વિકાસ થાય એવું આ દીર્ઘદ્રષ્ટા સરકારે આપણે આયોજન કર્યું છે. અને એટલા માટે હું અભિનંદન આપું છું. અને આ કાર્યક્રમને આકાંક્ષી જિલ્લા વિકાસ આયોજનનું નામ આપ્યું છે. UNDBA પણ એનો નોંધ લીધી છે, UNA પણ એની નોંધ લીધી છે, એને વખાણ્યું છે. અને એટલા માટે આપ સૌને કહું છું કે નરેન્દ્ર મોદી સાહેબની સરકાર જે રીતે આદિવાસીઓના કામ કરી રહી છે. માન્ય અધ્યક્ષશ્રી, હું ગામડામાંથી આવું છું, એક સામાન્ય ગામમાંથી આવું છું. નાનપણમાં મેં પણ માથે બેડા પાણી ભર્યા છે. બહેનો માટે પાણી કેટલું માયને લાગે છે, સમય કેટલો પસાર થાય છે, ઘર વર સમાજ સંભાળતા અને પાણીની વ્યવસ્થા કરવાની ઘણું કઠિન હોય છે. આજે ભૂતકાળ હું યાદ કરું છું,
કે મારા માથે મેં 25-25 ભેડા ભરેલા, પણ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગ્રામીણ ક્ષેત્રમાં આપણે નળ ટુ જલ આજે આ 8.7 કરોડ પરિવારોને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગ્રામીણ ક્ષેત્રમાં નળથી પાણી આપવાનું આયોજન કરી રહી છે. એટલું જ નહીં, 5.5 કરોડ પરિવારોને આપવાનું આયોજન થઈ ગયું છે અને આવનારા 2 વર્ષની અંદર 3.8 કરોડ પરિવારોને જોડવાનું કામ પરિપૂર્ણ થશે. આ હકીકત લક્ષી આંકડાઓ સાથે અમે અમારી સરકાર કામ કરી રહી છે ત્યારે મજબૂતાઈથી હું વાત આપની સમક્ષ મૂકી રહી છું. આપણે બધા જ જાણીએ છીએ કે ઘર કેટલું માયને લગતું હોય છે. ઘર બનાવવાનું એ પિતાના માટે માન્ય હોય છે અને એટલા માટે ઘણા સભ્યો ઘર વિશે વાત કરી, પણ અમારા આદિવાસી પરિવાર માટે, ગરીબ પરિવાર માટે એ ઘર કેટલું માયને લાગતું હોય છે. ચોમાસાના સમયમાં પાણી ટપકતું હોય, ખાટલા આઘા પાછા કરવાની વાત આવતી હોય, અને ત્યારે અમારી સરકારે 80 લાખ મકાનો કરવાનું આયોજન કર્યું છે અને એના માટે 60,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી દીધી છે. આ હકીકત લક્ષી આંકડા જ્યારે અમે બોલતા હોઈએ ને ત્યારે અમે કહીએ છીએ કે આદિવાસી માટે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે મિત્રો, એટલું જ નહીં, હમણાં જ હમણાં બિરસા મુંડાની વાત કરી, કોઈ ગઈકાલે એકલવ્યની વાત કરીને મજાક ઉડાડતા હતા, પણ એકલવ્ય અમારા ભીલ સમાજનો અમારા માટે કેટલો માયને લાગે. બિરસા મુંડા, અમારી ગુજરાતની સરકારે બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટીનું નામ આપ્યું છે. એટલું જ નહીં, બિરસા મુંડા સંગ્રહાલય બનાવવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે શરૂ કરી દીધું છે. આ વર્ષે અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મારા દેશના વડાપ્રધાનને અભિનંદન આપવા જ 1922ની ઘટના મારા ગુજરાતની અંદર સાબરકાંઠા જિલ્લા, હું જે વિસ્તારમાંથી આવું છું, એ વિસ્તારના આદિવાસી સમુદાય 1200 થી 1500 આદિવાસીઓ મોતીલાલ તેજાવત જૈનના નેતૃત્વ, જે રાજસ્થાનના હતા, એના નેતૃત્વમાં અંગ્રેજોના કાયદાઓનો વિરોધ કરવા માટે શાંતિથી સભા કરીને બેઠા હતા. 7 માર્ચ 1922માં અંગ્રેજો એચજી સર્ટને અધાધૂંધી ગોળીબાર કરીને એ આદિવાસીઓને વિંધી નાખ્યા. એટલું જ નહીં, ક્રૂર હત્યા કરીને એ કૂવાની અંદર જીવતા ને જીવતા દાટી દીધા હતા. કોંગ્રેસની સરકારો આવી, આ ઘટનાને ભૂલી ગયા, પણ દેશના વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, એ ઘટનાને ઉજાગર કરી એ સ્થળે 1200 શહીદો માટે માનમાં 1200 વૃક્ષો વાવ્યા. અને ગુજરાતની સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે વિરાંજલી વન નામ આપ્યું અને આ વખતે એ ઘટનાની દેશ સમક્ષ મૂકવા માટે, દુનિયા સમક્ષ મૂકવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 ટેબલો 26 જાન્યુઆરીએ અહીં આપણે રજૂ કરીને અમારા આદિવાસીઓનું ગૌરવ વધાર્યું છે. અને એટલા માટે હું નરેન્દ્રભાઈને અભિનંદન આપું છું, ભારતીય જનતા પાર્ટીની સરકારો આદિવાસીઓનું કલ્યાણ કરી રહી છે, અનેકવિધ કામો કરી રહી છે. અનેકવિધ કામો કરીને આજે જ્યારે વાત કરી રહ્યા હોય ને ત્યારે અમને આનંદ થાય કે અમે એ પાર્ટીના સભ્ય છે. એટલું જ નહીં, હું આપને એ પણ કહેવા માગું છું માન્ય અધ્યક્ષશ્રી કે ગુજરાતની અંદર જે રીતે વનબંધુ કલ્યાણ યોજના આવી અને વનબંધુ કલ્યાણ યોજનાથી આજે અમારા અંબાજીથી ઉમરગામ સુધી 10 લાખથી 11 લાખ આદિવાસી લોકોનું કલ્યાણ કર્યું અને સમગ્ર દેશની અંદર જ્યારે મોદી સાહેબનું નેતૃત્વ હોય અને અમારા અર્જુનસિંહ મુંડા સાહેબ આદિવાસી મંત્રીશ્રી હોય, તો આવનારા દિવસોમાં પણ આ વનબંધુ કલ્યાણ યોજના થકી સમગ્ર દેશની અંદર જે 12 કરોડ આદિવાસી લોકો છે, 8.6 જેટલા આદિવાસી લોકો છે એનું કલ્યાણ અમે જોઈ રહ્યા છે, થવાનું છે. અને આવનારા દિવસોમાં અમે માનીએ છીએ કે જે કોંગ્રેસના સમયમાં આદિવાસીઓ માટે જે કામો નહોતા થયા, રોડ, રસ્તા, પીવાનું પાણી, સિંચાઈનું પાણી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોલેજ, આજે ગુજરાતની અંદર એકલવ્ય રેસિડેન્સી સ્કૂલો આવી, એક પણ મેડિકલ કોલેજમાં બેકલોગ નથી, એવી રીતે આવનારા દિવસોમાં પણ સમગ્ર દેશની અંદર શિક્ષણનો વ્યાપ વધશે, ખેતીનો વ્યાપ વધવાનો છે, સૌ સલામત થવાના છે. ત્યારે ફરીથી મને જે મોકો મળ્યો એ માટે
હું આભાર માનીને મારી વાત પૂરી કરું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. અરે વાહ વાહ.